નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 2 બહુપદીઓ જેનો વિડિયો નંબર 1 માં આપણે તેનો અભ્યાસ કરીશું. હવે બહુપદીઓને આપણે પોલીનોમિયલ્સ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. તો બહુપદી વિશે આપણે ધોરણ 9 નો અભ્યાસ કરી ગયા છે, તો એની સમજ પણ આપણે મેળવેલી છે કે ચલ, બહુપદીના પ્રકાર હતા, આ બધી સમજ આપણે મેળવી દીધેલી છે. તો બહુપદી એટલે શું એની આપણે અત્યારે ફરીથી એક સમજ મેળવીએ કે બહુપદી એટલે n વધારે પદનો સમાવેશ થયેલો હોય છે. પણ આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે એની સમજ મેળવીએ તો an x raised to n plus an x raised to an minus 1 into x raised to n minus 1 plus that is plus a 1x plus a 0 જ્યાં a0 ની વેલ્યુ 0 હોવી જોઈએ નહીં. a0 a1 a2 ડેશ a રેસ્ટ a an એ અચળ હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે જ્યાં n એ પૂર્ણાંક સંખ્યા છે, જ્યાં જે n દર્શાવે છે એ પૂર્ણ સંખ્યા છે. n એ પૂર્ણ સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યાનો આપણને ખ્યાલ છે કે પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે, તો શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. તો આપણે વ્યાખ્યા ફરી એક વખત જોઈ લઈએ કે બહુપદી an ઇન્ટુ x રેસ્ટ ટુ n પ્લસ a n માઇનસ 1 ઇન્ટુ x raise to n minus 1 plus dash dash plus a1x એટલે કે આપણે n ની જગ્યાએ કિંમત લખીએ છીએ a1x plus a0. હવે a0 is not equal to 0 જ્યાં a0 a1 a2 dash dash an એ અચળ હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી જે પદાવલી છે એ ચલ x માં બહુપદી કહે છે, જ્યાં n એ પૂર્ણ સંખ્યા છે. હવે આપણે બહુપદીનો ઘાત સમજીએ. બહુપદીનો ઘાત વ્યાખ્યા જોઈએ કે આપેલ બહુપદીમાં બધા જ પદો જે પદની ઘાત મહત્તમ એટલે કે વધારે મહત્તમ હોય તે ઘાતને બહુપદીનો ઘાત કહે છે. એટલે કે આપણને જે બહુપદી આપેલી હોય એ બહુપદીમાં ગમે તેટલા પદ આપેલા, બધા જ પદો આપેલા હોય, એ બધા જ પદની અંદર જે પદની ઘાત મહત્તમ હોય એટલે કે વધારે એટલે કે મોટામાં મોટા
આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ કે બહુપદીનો ઘન કેટલી બહુપદી આપણે અહીંયા લખેલી છે એ પહેલી જોઈએ કે p of x is equal to x square minus 2x plus 4x નો સ્ક્વેર minus 5 તો અહીંયા જે બહુપદી લખેલી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ચલની ઉપર જે ઘન લખેલી છે એ ચલમાં ચલમાં જે ઘન છે એ મોટામાં મોટી કેટલી ઘન છે તો આપણે અહીંયા જોઈએ છીએ કે આ x ની બે ઘન છે અહીંયા પણ x ની બે ઘન છે એટલે મહત્તમ ઘન કેટલી થશે તો મહત્તમ ઘન એને આપણે બહુપદીની ઘન કહેવામાં આવે છે તો આપેલ બહુપદીની ઘન થશે 2 બીજું ઉદાહરણ જોઈએ કે p of x is equal to 3x વત્તા 5x ની 4 ઘાત ઓછા 1 હવે આપણે આ બહુપદીમાં જોઈએ તો પહેલા પદમાં x ની કોઈ ઘાત નથી એટલે આપણે એને શું કહીએ છીએ એક ઘાત કહીએ છીએ એટલે x ની એક ઘાત ગણાય અહીંયા બીજા પદમાં તો x ની 4 ઘાત છે અને ત્રીજું પદ અચળ પદ છે તો આપણે અહીંયા આપેલ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી થાય છે તો કે 4 છે તો આપણે અહીંયા લખી શકીએ કે આપેલ બહુપદીની ઘાત થશે 4 આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ કે p of x is equal to 4t ઓછા 5t નો વર્ગ વત્તા 3t ની 5 ઘાત છે તો આપણે આપેલ બહુપદીમાં જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ જે છે એમાં t ની એક ઘાત લાગે છે તો એક ઘાત છે બીજા પદમાં જોઈએ તો t ની 2 ઘાત છે અને ત્રીજા પદમાં જોઈએ તો t ની 5 ઘાત છે તો મહત્તમ ઘાત કઈ કહેવાશે તો મહત્તમ ઘાત બનશે 5 મોટા મોટી ઘાત છે 5 એટલે આપેલ બહુપદીની ઘાત થશે 5 આગળ ચોથું ઉદાહરણ જોઈએ કે p of x is equal to 12 x ની 12 ઘાત વત્તા x ના ઘન x નો ઘન અને એનો ઘન છે એટલે કે ઘાત નો ઘન છે માઈનસ 2 ગુણ્યા x ની 5 ઘાત એનો ઘન છે 2 તો આપણે અહીંયા જે ઘાત નો ઘન તો એમાં શું થશે ગુણાકાર થાય છે તો પ્રથમ પદમાં x ની 12 ઘાત છે વત્તા બીજું પદ બનશે તો x ની 3 તાલી 9 એટલે કે x ની 9 ઘાત થાય છે ઓછા 2 x ની 5 2 10 એટલે કે x ની 10 ઘાત છે તો મોટામાં મોટી ઘાત કેટલી બને છે તો 12 છે તો આપેલ બહુપદીમાં ઘાત આવશે 12 પાંચમું ઉદાહરણ p of x is equal to x ની 50 ઘાત અને એનો ઘાત 4 છે એટલે કે ઘાત નો ઘાત વત્તા x ની 40 ઘાત અને એનો ઘાત છે 6 તો ઘાત અને ઘાત નો ઘાત એટલે એમાં શું થાય છે ગુણાકાર થાય છે નિયમો ઘાતાંકોના આપણે નિયમો જોઈએ ઘાત અને ઘાતાંકમાં તો ગુણાકાર 50 ગુણ્યા 4 તો 5 6 20 એટલે કે 200 એટલે x ની ઘાત થાય છે 200 જ્યારે બીજા પદમાં 40 ગુણ્યા 6 એટલે 240 ઘાત થાય છે તો મોટામાં મોટી ઘાત કેટલી બને છે તો કે 240 તો આપેલ જે બહુપદી છે એની ઘાત થશે 240 છેલ્લું પદ છે ઉદાહરણ જોઈએ તો p of x is equal to 12 અહીંયા અચળ પદ 12 જ છે એટલે અહીંયા કોઈ જ ઘાત નથી એટલે આપણે એમ લખી શકાશે કે બહુપદીની ઘાત કેટલી મળે છે 0 હવે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર જોઈએ કે બહુપદીના કયા કયા પ્રકાર છે એટલે આપણે પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી વ્યાખ્યા જોઈએ સુરેખ બહુપદી કોને કહેવાય તો જે બહુપદીની ઘાત 1 હોય જે બહુપદીની ઘાત AX plus B
is equal to 0. હવે અહીંયા ax plus b છે એ એનું વ્યાપક સ્વરૂપ is equal to 0 સોરી ax plus b જ્યાં a અને b a b belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યાઓ હોય છે અને a is not equal to 0 એટલે a ની વેલ્યુ 0 હોવી જોઈએ નહીં x નો જે સહગુણક છે a એ 0 હોવો જોઈએ નહીં હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ કે સુરેખ બહુપદીમાં જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહે છે તો અહીંયા જે બહુપદી આપેલી છે આપણને તો એ બહુપદીમાં એની x ની જે ઘાત છે ચલ x છે એની ઘાત 1 છે એટલે આ કઈ બહુપદી કહેવાશે સુરેખ બહુપદી 2x 5 વર્ગમૂળમાં 5x 3.7 આ પણ સુરેખ બહુપદી કે x ની ઘાત કેટલી છે 1 pi t વત્તા 9 વગેરે સુરેખ બહુપદીના ઉદાહરણો છે હવે સુરેખ બહુપદી છે એને શૂન્ય 1 શૂન્ય હોય છે સુરેખ બહુપદીને બહુપદી કે જે બહુપદી
द्रौपदी कहे छे सुरेख बहुपदी में बहुपदी की घात एक होय छे त्रिघात बहुपदी में बहुपदी की घात केटली होय छे बे होय छे जारे त्रिघात बहुपदी आए त्रि एटले त्रण तो एमा व्याख्या पण आपणने सारी समजाई गई के जे बहुपदी की घात त्रण होय तेने आपणे कई कहीशु त्रिघात बहुपदी कहे छे हवे आपणे तेनुं व्यापक स्वरूप जोईए व्यापक स्वरूप ए एक्स नो घन वत्ता बी एक्स नो वर्ग वत्ता सी एक्स वत्ता डी ज्यां ए इज नॉट इक्वल टू जीरो એટલે કે ए एक्स नो जे घन छे એનો સહગુણક એ ક્યારે જીરો હોવો જોઈએ નહીં અને એ બી સી ડી બિલોંગ્સ ટુ આ વાસ્તવિક સંખ્યાઓ છે હવે આપણે તેના ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 5x ઓછા 3 તો અહીંયા આપણે આપેલ બહુપદી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટામાં મોટી ઘાત કેટલી છે તો 3 એટલે એને આપણે કહીશું ત્રિઘાત બહુપદી છે 27t નો ઘન ઓછા 8 અહીંયા પણ જે પ્રથમ પદ છે એમાં મોટામાં મોટી ઘાત કેટલી બતાવે છે આપણને 3 છે એટલે આ પણ ત્રિઘાત બહુપદી છે 3x નો ઘન વત્તા 11x નો વર્ગ વત્તા 5 અહીંયા પણ મોટામાં મોટી ઘાત 3 છે એટલે આપણે કહી શકીએ કે આ બધા જ ઉદાહરણ ત્રિઘાત બહુપદી વગેરેને ત્રિઘાત બહુપદી કહે છે ત્રિઘાત બહુપદી કહેવાય હવે આપણે એને શૂન્યની વાત કરીએ તો ત્રિઘાત બહુપદીને બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય છે મહત્તમ 3 શૂન્ય હોય હવે આપણે છેલ્લો જોઈએ શૂન્ય બહુપદી તો જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને શૂન્ય બહુપદી કહે કહે છે ઉદાહરણ આપું સમજ પડે કે p of x is equal to 2 અહીંયા કોઈ x નો કોઈ ચલ નથી પણ ડાયરેક્ટ આપણને અહીંયા પદ આપ્યું છે p of x is equal to 2 એટલે અચળ પદ છે એટલે x ની કોઈ જ ઘાત આપેલી નથી x સારું કોઈ પદ જ નથી એટલે ચલ નથી એટલે આપણે અહીંયા કહી શકીએ કે આપેલ બહુપદી એ શૂન્ય બહુપદી છે આપણે કેટલીક બહુપદીઓની કિંમત શોધીએ કે આપેલ જે બહુપદી છે અહીંયા પહેલું છે કે x નો વર્ગ વત્તા 2x નો વર્ગ ઓછા 5 હવે x બરાબર 2 એટલે આપણે x ની જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે શું મૂકીશું x ની કિંમત 2 લખવાની છે તો આપણે અહીંયા લખીએ p of x is equal to x નો સ્ક્વેર dx નો વર્ગ અચ્છા 5 હવે અહીંયા x ની જગ્યાએ આપણે 2 મૂકીએ છે is equal to 2 નો વર્ગ થશે વત્તા 2 આવ્યા ને એવા પણ x ની જગ્યાએ ફરી પાછા 2 મૂકીએ તો 2 નો વર્ગ ઓછા 5 is equal to 2 નો વર્ગ સાદું કરવાથી આપણે 2 નો વર્ગ 4 વત્તા 2 આવ્યા ને એવા જ કૌંસ છોડીએ પહેલાં 2 નો વર્ગ તો 2 નો વર્ગ થશે 4 ઓછા 5 is equal to 4 વત્તા અહીં કૌંસ છોડવા માટે 2 ગુણ્યા 4 છે એટલે 2 ચોક 8 ઓછા 5 હવે આપણે સાદું કરીએ કે સરવાળો તો 4 વત્તા 8 12 ઓછા 5 is equal to 12 ઓછા 5 5 તો જવાબ મળે છે આપણને 7 તો p of x is equal to
वैल्यू आपने मिली ए जवाब आया आपने सर। हवे आपने एक બીજો ઉદાહરણ જોઈએ કે p ऑफ x इज इक्वल टू 2x ની 4 ઘાત ઓછા x નો વર્ગ વત્તા 5x ઓછા 8। આ જે બહુપદી આપણને આપેલી છે એમાં x બરાબર 3 જ્યાં x દેખાય ત્યાં આપણે તેની કિંમત મૂકીશું ઓછા 3 એટલે આપેલ બહુપદીમાં x બરાબર ઓછા 3 मुक्ता p of x is equal to 2 x ની 4 ઘાત છે એટલે આપણે x ની જગ્યાએ શું મૂકવાનું થયું ઓછા 3 ની 4 ઘાત ઓછા x નો વર્ગ એટલે કે ઓછા 3 નો વર્ગ વત્તા 5 5 ની જોડે x ગુણાકારમાં છે એટલે x ની કિંમત લખાશે ઓછા 3 ઓછા એટલે આપણે જે જે x દેખાય તે આપણે શું મૂકીએ એની કિંમત ઓછા 3 લખી હવે આપણે એનું સાદું રૂપ આપે ઇઝ ઇક્વલ ટુ 2 એવા ને એવા છે પણ કૌંસમાં ઓછા 3 ની 4 ઘાત છે એટલે 4 એ બે કી સંખ્યા છે એટલે આપણે એનો વર્ગ કરીએ છે ત્યારે એ જવાબ આવશે આપણને પ્લસમાં તો 3 ની 4 ઘાત કયું તો 3 ગુણ્યા 3 આપણે સાદું રૂપ આપવું હોય તો આ રીતે આપી શકાય 3 ગુણ્યા 3 3 તાલી 9 9 તાલી 27 અને 27 તાલી 81 એટલે આપણને જે જવાબ મળે છે કે ઓછા 3 ની 4 ઘાત માઈનસ માઈનસ લખીએ તો વધારે ખ્યાલ આવશે તો માઈનસ માઈનસ પ્લસ બીજા પણ માઈનસ માઈનસ પ્લસ એટલે આપણને જવાબ મળે છે એ પ્લસમાં મળે છે એટલે આપણે અહીંયા લખી શકીએ કે પ્લસ 81 ઓછા નિયમના પણ ઓછા 3 નો વર્ગ છે એટલે ઓછા 3 નો વર્ગ થશે ઓછા 3 ગુણ્યા ઓછા 3 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે જવાબ મળે છે 3 નો વર્ગ 3 તાલી 9 વત્તા પ્લસ માઇનસ એટલે જવાબ મળશે આપણને પ્લસ માઇનસ માઇનસમાં એટલે આપણે અહીંયા ડાયરેક્ટ સ્ટેપ લખી શકીએ છીએ કે 5 તાળી 15 એટલે માઇનસ 15 ઓછા 8 હજુ કૌંસ છે એને આપણે કૌંસ છોડીએ કે 81 ગુણ્યા 2 તો 81 ગુણ્યા 2 કરીએ છીએ તો જવાબ મળે છે 162 જવાબ મળશે 162 માઇનસ 9 માઇનસ 15 માઇનસ 8 આપણે એવા ને એવા લખી દીધા હવે આપણે ફરી સાદું રૂપ આપીએ તો બધા 162 પ્લસમાં 162 છે પણ બધા જ જે માઇનસ છે ઋણ છે એ બધાનો શું થશે સરવાળો કરીએ છીએ આપણે તો 15 વત્તા આપણે બધાનો સરવાળો કરીએ તો જવાબ આપણને મળશે તો 32 એટલે 9 વત્તા 15 વત્તા 8 તો બધાનો જવાબ મળે છે આપણને સરવાળો કરતા 32 પણ નિશાની કઈ આવશે તો માઇનસ એટલે મોટાની નિશાની એટલે મોટો કેવો છે તો કે માઇનસ છે ઇઝ ઇક્વલ ટુ 162માંથી 32ને બાદ કરીએ છીએ એટલે આપણને જવાબ મળે છે 130 તો આપણે અહીંયા લખી શકીએ માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 130 કિંમત મળી આપણને 130 હવે આપણે ત્રીજું એક ઉદાહરણ જોઈએ p ઓફ x is equal to 2x ની 5 ઘાત ઓછા 4x નો વર્ગ વત્તા 3x ઓછા 5 જ્યાં x બરાબર ઓછા એ આપેલ છે તો આપેલ બહુપદીમાં આપણે શું લખીશું x બરાબર ઓછા એ મૂકતા માટે p ઓફ x is equal to 2x ની 5 ઘાત એટલે 2 એવા ને એવા x ની જગ્યાએ મૂકીશું ઓછા 1 ની 5 ઘાત ઓછા 4 એવા ને એવા પણ x નો વર્ગ છે એટલે આપણે લખીએ x ની જગ્યાએ ઓછા 1 નો વર્ગ વત્તા 3 x ની જગ્યાએ ઓછા 1 ઓછા 2 એટલે જ્યાં x દેખાય ત્યાં આપણે ઓછા 1 મૂકી દીધો હવે આપણે એનો સાદો રૂપ આપીએ 2 એવા ને એવા કૌંસમાં ઓછા 1 ની 5 ઘાત છે તો ઓછા 1 ની 5 ઘાત અને આપણે ઘાત જોઈએ તો 5 ઘાત છે તો એ એકી સંખ્યા છે તો અહીંયા જે એક
એટલે 1 ની 5 ઘાત પણ કેટલી થશે ઓછા 1 જ ઓછા 4 1 માં ઓછા 1 નો વર્ગ છે હવે વર્ગ કરીએ તો અહીંયા ઘાત કેટલી છે 2 એટલે 2 ની સંખ્યા છે તો અહીં જે જવાબ મળશે આપણને એ પ્લસ માં મળશે એટલે કે ધન માં તો ઓછા 1 ઓછા 1 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે જવાબ મળે છે 1 1 નો વર્ગ 1 વત્તા ઓછા એટલે 3 વત્તા ઓછા ઓછા અને 3 એક 3 અને છેલ્લું સ્ટેપ છે ઓછા 2 હવે આપણે કૌંસ છોડીએ તો 2 એક 2 પણ કેવા ઓછા 2 ઓછા 4 એક 4 ઓછા 3 ઓછા 2 ઇઝ ઇક્વલ ટુ હવે અહીં બધા જ પદ આપણને માઇનસ માં છે તો બધાનો જ આપણે સરવાળો કરીએ 2 વત્તા 4 6 6 વત્તા 3 9 અને 9 વત્તા 2 11 પણ મોટામાં મોટો જે અંક છે એ આપણને માઇનસ માં છે એટલે માઇનસ 11 એટલે p ઓફ x આપણને જે જવાબ મળે છે માટે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 11 કિંમત મળી હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4x નો ઘન ઓછા સોરી 4x નો વર્ગ ઓછા 3x ઓછા 1 બરાબર x બરાબર 2 હવે આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકીશું તો આપેલ બહુપદીમાં x બરાબર 2 મૂકતા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 4x નો વર્ગ 4 એવા ને એવા પણ જ્યાં x દેખાય ત્યાં આપણે 2 મૂકવાના છે એટલે 2 નો વર્ગ ઓછા 3 x ની જગ્યાએ 2 મૂકી દઈશું ઓછા 1 ચલો હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો 4 એવા ને એવા મૂકીએ છીએ પહેલાં કૌંસ છોડીએ છીએ 2 નો વર્ગ તો 2 નો વર્ગ થશે 4 ઓછા 3 દુ 6 ઓછા 1 બરાબર કૌંસ છોડીએ તો ચોકે ચોકે 16 4 ગુણ્યા 4 16 ઓછા 6 ઓછા 1 16 પર ઓછા ઓછા વત્તા 6 ને 7 પણ નિશાની મોટા ને એટલે કે ઓછા 7 થશે તો 16 ઓછા 7 ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે છે આપણને 9 તો લખી શકાય કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ